તો સાથે જ અન્ય મહત્વના આગામી કલાક સૌરાષ્ટ્ર કચ્છ પર ખતરો છે સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકેલો જોવા મળશે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે વરસાદને લઈને સતત અપડેટ આપણે બતાવી રહ્યા છે અમારા સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ચૂકેલા છે અને વિભુ સાથે અંબાલાલ કાકા પણ જોડાયેલા છે અને અંબાલાલ કાકાના મોઢે સાંભળીશું કે કેવો વરસાદી માહોલ આજે જોવા મળશે સમગ્ર રાજ્યમાં જે વિભુ સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર થઈ ગયું છે કારણ કે એક ડીપ ડિપ્રેશન છે અત્યારે કચ્છ ઉપરથી પસાર થઈ રહ્યું છે પરંતુ આગામી દિવસોમાં હવામાન કેવી સ્થિતિ રહેશે વરસાદની તેને આપણે વધારે વિગત મેળવીશું આપણી સાથે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ કાકા અત્યારે તો ખૂબ વરસાદ થઈ રહ્યો છે ડીપ ડિપ્રેશન હજુ પણ છે શું રહેશે આગામી સ્થિતિ ડીપ ડિપ્રેશન અત્યારે ઓગસ્ટ માસમાં થયું છે એ જ નવાની વાત છે કારણ કે ઓગસ્ટ માસમાં ડીપ ડિપ્રેશન પછીના જે ચક્રવાતા જે સંજોગો વસાતા હોય છે તે લગભગ નથી થયા એટલે સારું છે પરંતુ હજુ પણ એસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દરિયા કિનારે આંચકાનો પવન લગભગ સાઠ થી એસી કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને અન્ય ભાગોમાં પણ પંદરથી વીસ કિલોમીટર પવન ફૂંકાવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં એક બે દિવસ વરસાદ રહેવાની શક્યતા રહેશે જેમાં બારકા પોરબંદર અને લગભગ એ ઉપરાંત જામનગર જામનગરના ભાગો જામનગરના ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે પણ આ સિસ્ટમ ધીરે ધીરે સરકીને અરબ સાગરમાં થઈને લગભગ કચ્છના ભાગોમાં હવે કચ્છના ભાગોમાં થઈને અરબ સાગરમાં થઈને પાકિસ્તાન જશે કારણ કે હમણાં લો પ્રેશરની સ્થિતિ જે છે એ લગભગ રાજસ્થાનના ઉપલા ભાગોમાં છે અને મિલીબારમાં હવાન દબાણ જોવા જઈએ તો નવસો ને ચોરાણું નવસોને અઠ્ઠાણું નવસો સત્તાણું આવા આખું જે મિલીબારના દબાણ છે એટલે હજુ પણ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છમાં જોવા જઈએ તો ક્યારેક લગભગ છ થી આઠ ઇંચ કે દસ ઇંચ જેવો વરસાદ કોઈ કોઈ ભાગમાં તાટકી શકે કાંઠીધામ અને લગભગ રાપરમાં તો ઓછો થશે પણ મુદ્રા અને કેટલાક ભાગોમાં કંડડા આ ભાગોમાં વરસાદ થવાની વધારે શક્યતા છે એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોના જનધને અને કચ્છના જનધને લગભગ હમણાં વરસાદથી કંઈક સારી સાચવવાનું રહેશે ઈચ્છતા છે માલધારીઓ પોતાના જે નેસડામાં પશુપાલન છે કચ્છમાં પશુપાલનની વ્યવસ્થા વધારે છે તમને ખબર છે ને એટલે જયારે વરસાદ આવતો હોય છે ત્યારે પશુઓ લગભગ ઉભા થઈ જતા હોય છે અને તેને જીવજંતુ કરડતા હોય છે એટલે પશુઓ માટે પણ આવી સ્થિતિ બહુ સારી ગણાતી નથી અને પશુઓમાં બીમારી પણ આવી જતી હોય છે અતિભારે વરસાદ થશે હજુ પણ અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં હજુ ભારે વરસાદની શક્યતા છે તો અન્ય વિસ્તારોમાં શું સ્થિતિ રહી છે અન્ય વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતા રહે છે જેમ કે જૂનાગઢના ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે અમરેલીના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપડા પડી શકે બોટાદના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપડા પડી શકે ગાડીયાધાર સાવરકુંડલા ભાગમાં ભારે વરસાદી ઝાપડા પડી શકે ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપડા પડી શકે સુરત ભાગોમાં ભારે વરસાદ ઝાપડા પડી શકે હજુ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપડા પડી શકે અમદાવાદ ગાંધીનગરમાં પણ હજુ અઠ્યાવીસ તારીખ આજે ઝાપટાની શક્યતા રહેશે અને ઓગણત્રીસ ત્રીસ તારીખ પછી હળવા ઝાપડા કોઈ કોઈ ભાગમાં રહેવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે હજુ ભારે વરસાદના યોગો છે તો ભારે વરસાદના યોગો છે એટલે કે ઓગસ્ટના એન્ડ સુધી તો ભારે વરસાદ રહેશે ગુજરાતમાં સ્થિતિ ખરાબ બની રહી છે પરંતુ સપ્ટેમ્બર મહિનામાં જે પહેલું વીક છે એ કેવું રહેશે અઠયાવીસમી ઓગસ્ટ આસપાસ જે સિસ્ટમ બની રહી છે ત્યાંનો માર્ગ લગભગ ઓરિસ્સા અને બિહાર અને ત્યાંના પૂર્વ ઉત્તર પૂર્વીય કેટલા ભાગો તરફ રહેશે બીજી સિસ્ટમ એક લગભગ ત્રીસ એકતરી ઓગસ્ટે બની રહેશે આ સિસ્ટમનો માર્ગ લગભગ ઓરિસ્સાના માર્ગે છે વિશાખાપટ્ટનના માર્ગે છે મધ્યપ્રદેશના ભાગોમાં છે અને ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે એટલે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં પહેલી બીજી સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પાછળ સિસ્ટમ સિસ્ટમો બન છે એટલે પાંચ ચાર પાંચ સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા છે અને એટમોસ્ફેરિક વેવનો વેવ જે છે એ મજબૂત છે એ વાયુમંડળમાં એટમોસ્ફેરિક વેવ મજબૂત થતાં દસમી સપ્ટેમ્બર સુધીમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે આ વર્ષના વલસાડમાં ભારે વરસાદ પડશે આ ઉપરાંત આ જે વરસાદ જે છે એના કારણે જે ખેતીવાડી જે છે ત્યાંનું આ પાણી સારું ગણતું નથી એટલે ખેડૂતોએ વરાપ થાય કાર્યો કરવા સારા રહે પણ હવે વરાપ ક્યારે થશે એ ચિંતાનો વિષય છે કારણ કે હમણાં ભારે અતિભારે વરસાદ થયો છે કેટલાક ભાગોમાં તો પહેલા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો ભારે વરસાદ હતો જ વરાપ નહોતી ત્યારે હવે શું વાવું એ ચિંતાનો વિષય છે કારણ કે વિસ્તારો જળબંબાકાર થયા હતા એને વરાફ થતાં વાલ લાગતી હોય છે અને પાંચ સપ્ટેમ્બરમાં એક પછી શીખવાની છે